फिजिक्स 501 ની અંદર આપ સૌનું સ્વાગત છે। તો ફિઝિક્સ 501 માં આપણે મેથેમેટિકલ ફિઝિક્સ યુનિટ નંબર 1 ભણવાનું છે। તો એની અંદર ડિફરન્શિયલ ઇક્વેશન છે, ફર્સ્ટ ઓર્ડર એન્ડ સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન નો અભ્યાસ કરવાનો મેથેમેટિકલ ફિઝિક્સ ની અંદર યુનિટ 1 ની અંદર। તો યુનિટ 1 ની અંદર આપણે શરૂઆત કરી ડિફરન્શિયલ ઇક્વેશન ની। એના પહેલા આ ડિફરન્શિયલ ઇક્વેશન યુનિટ 1 કેપી સરે ચલાવ્યું, એમના લેક્ચર પણ તમે YouTube પર સાંભળ્યા હશે। પરંતુ હવે તો ડિફરન્શિયલ ઇક્વેશન માં આપણે સૌપ્રથમ તો કે ભૌતિકશાસ્ત્ર માં આવતા કેટલાક આંશિક વિકલન સમીકરણ કેવા હોય એ જ કદાચ એક્ઝામ્પલમાં તમને 2 માર્ક્સમાં પૂછે કે આંશિક વિકલન અને પૂર્ણ વિકલન। તો આંશિક વિકલન એ અંશત વિકલન, એટલે કે એનો જવાબ એ પૂર્ણાંકમાં તમને મળે નહીં, પૂર્ણ વિકલનમાં તમને જવાબ ફાઇનાઇટ મળે, અને આમાં ફાઇનાઇટ મળશે નહીં, વેરિયેબલ મળશે। ઓકે, એટલે કે ભૌતિકશાસ્ત્રમાં ઘણીવાર કેટલાક ભૌતિક કોડાઓને ગાણિતિક રીતે વિકલન સમીકરણના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે, તેથી આવા વિકલન સમીકરણ મેળવવાની ઉકેલ મેળવવાની રીતોનો અભ્યાસ આપણે કરવો જરૂરી છે। એટલે કે ધારો કે કોઈ ચા હે, ચા ગરમ હોય એટલે કે એનું ટેમ્પરેચર શું થાય, ડિક્રીઝ થાય, સમય સાથે ટેમ્પરેચર ડિક્રીઝ થાય, dT/dt સ્મોલ ટી એટલે પ્રોપોર્શનલ ટુ થીટા, એટલે પ્રોપોર્શનલ ટુ થીટા એટલે એને ટેમ્પરેચરને કરસ્પોન્ડિંગ એનું શું થાય, તાપમાનમાં વધારો કે ઘટાડો જોવા મળે, એમાં ઘટાડો થાય, પણ તમે ઓન ઉપર મૂકી દો ચાને તો એ તાપમાનમાં વધારો પણ થાય। એટલે કે આ એક શું દર્શાવે ડિફરન્શિયલ ઇક્વેશન, તો આ થીટાની સાપેક્ષમાં ટીમાં સમય સાથે શું થાય, ઘટાડો કે વધારો થાય જોવા મળે। ઓકે, તો એનું એ થીટા ઉપર જ ડિપેન્ડન્ટ છે, એટલે કંઈ વાંધો ના આવે, એટલે એ આંશિક વિકલનની પૂર્ણ વિકલનમાં આવશે। પરંતુ એક વેરિયેબલ ન હોય, વેરિયેબલ વધી જતા હોય તો એ આપણે આંશિક વિકલન સ્વરૂપમાં લખી શકાય। ભૌતિકશાસ્ત્રમાં જુદી જુદી શાખાઓમાં જુદી જુદી પરિસ્થિતિઓમાં આવતા વિકલન સમીકરણો નીચે પ્રમાણે છે, કે પહેલું તો કે બંને છેડે જડિત કરેલી દોરી હોય એના અંદર આપણે વિક્ષોભ ઉત્પન્ન કરીએ, ધારો કે આપણે ઘરમાં બાંધવામાં તણી આવતી હોય, કપડાં સુકાવવા માટેની તણી દોરીથી, એને એક બાજુથી આપણે શું કરીએ, વિક્ષોભ એટલે ઉપર અથવા નીચે લઈ જઈએ, ગર્ત અથવા શૃંગ, એટલે અથવા ગર્ત શૃંગ બંને ઉત્પન્ન ઉપર નીચે લઈ જઈ પાછી એની પોઝિશનમાં લાવી દેવાની, એટલે તમારે વિક્ષોભ ઉત્પન્ન થઈ જશે। તો આ વિક્ષોભ આપશો ત્યારે એક વ્યક્તિ એક છેડેથી એક્સ અંતર જેટલા કણનું સ્થળાંતર વાય હોય તો મળતું વિકલન સમીકરણ કેવું મળશે, 1/c² d² y/dt² xt (dx²) xt, એટલે જ્યાં ટી એ સી એ તરંગનો વેગ, તો આ જે ઇક્વેશન મળ્યું તમને સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન માટે સરળ આવત ગતિ માટે। ઓકે, તો આ જે સમીકરણ એક આપી નહીં આપી દેજો સમીકરણ એક આને 1/c² વાળું ઇક્વેશન એ તમને સમીકરણ નંબર 1 આપી દો। ઓકે, આ સમીકરણ 1 એ એક્સ અક્ષથી માત્ર એક જ દિશામાં સી વેગથી ગતિ કરતા કણનું વિકલ સમીકરણ છે। જો તરંગ ટી ત્રિપરિમાણમાં ગતિ કરતું હોય તો ઉપરનું સમીકરણ કેવું થઈ જાય, આજે તમારે આ વાય આવી, વાયની જગ્યાએ આર આવી જશે, શું આવશે, આર, અહીંયા ફાય લખેલું, ફાય લખો અથવા આર લખો, અને આ d²/dx² ની જગ્યાએ શું આવશે, નેબલા² કારણ કે એ શું થઈ જશે, એક્સ વાય ઝેડ ત્રણેય ઉપર ડિપેન્ડન્ટ થઈ જશે। ઓકે, એટલે 3 ડાયમેન્શન માટે સમીકરણ નંબર 2 લખ્યું। એના પછી સમીકરણ 1 અને 2માં મળતા પદો કેવા છે, અદિશ રાશિ છે, કેવા છે, અદિશ રાશિ, પરંતુ જો તેમાં અજ્ઞાત પદો તરીકે સદિશ રાશિ હોય તો તમારે સદિશ લઈ લેવાનું, r(t) એ સદિશ, પેલા ફાય એટલે અદિશ રાશિ માટે, આ સદિશ માટે એ સદિશ લઈએ। કે સમીકરણ 2 અને 3નો ઉપયોગ સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં પણ થાય। ઓકે, એના પછી બીજું ઉદાહરણ છે વિદ્યુત શાસ્ત્ર સ્થિતિક નમના કોઈ બિંદુએ કોઈ વિદ્યુતભાર ન હોય, એટલે કે ક્યુ લાપ્લાસ સમીકરણનું પાલન કરશે, એટલે નેબલા² ક્યુ અથવા ફાય બરાબર 0 એનો વિસ્થિતિમાન દર્શાવે ફાય,
क्यों होते हैं भार दर्शावे। ओके, तो आज प्रकारना समीकरणों भौतिकशास्त्रनी घनी बधी शाखाओं में जोवा मळे छे। लाप्लास समीकरण सेना माटे होय? तो लाप्लास समीकरण ए स्थिर विद्युतशास्त्र माटे आवे, एटले के वीजभार आपणे फाइंड करवानो, कोई जगह आपणे स्थितिमान अथवा विद्युत क्षेत्र मेजर करवू होय तो इलेक्ट्रोस्टेटिक એટલે વિદ્યુત સ્થિર વિદ્યુતશાસ્ત્રની અંદર આપણે એનો લાપ્લાસનો ઉપયોગ કરવાનો આવે છે। એમાં ટોટલ ત્રણ મેથડે આપણે એનો વીજભાર અને પોટેન્શિયલને બધું મેજર કરી શકતા હોય। તો લાપ્લાસ આવતો હતો, એક પાસે તમારે એફ બરાબર કે ક્યુ સ્ક્વેર અપન આર સ્ક્વેર, જે આપણે કુલમ લો હતો એ આવે, તમ પાસે સેપરેશન મેથડ આવે। ઓકે, તો કોઈ બિંદુ એક છે કે જ્યાં દળ ના હોય ગુરુત્વીય સ્થિતિમાનનો સમીકરણ ચારને નીચે પ્રમાણે રજૂ કરી શકાય। તો ઉપરોક્ત સમીકરણ આપણે નીચે પ્રમાણે થ્રી ડાયમેન્શનમાં લખી શકાય। જ્યાં ઉષ્મા વ્યવસ્થા અને ઠારણ વ્યવસ્થા હોય તેવા સંજોગોમાં સ્થાયી ઉષ્મા અવસ્થામાં રહેલ વાહકનું તાપમાન ટી નીચે મુજબ મળે આપણે લાપ્લાસ સમીકરણ તાપમાન માટેનું। આ ક્યાંની વાત? કારનો એન્જિન તમે ભણ્યા હશે, ઉષ્મા ઠારણ અને ઠારણ વ્યવસ્થા, એમાં તાપમાનનો સમન્વય સમાન જોવા મળતો હોય તો આવું લાપ્લાસ સમીકરણ આવશે। જેટલો આપાત ઠારણ એટલું ગરમ થાય એટલું જ ઠરે। ઓકે, ઉષ્માનો સુવાહક સળિયો કે જે સ્થાયી ઉષ્મા અવસ્થામાં ના હોય ત્યાં તાપમાન ટી નીચેના સમીકરણનું પાલન કરે, તો આ સમીકરણ જોઈ લો, ડી ટી અપન ડી ટી બરાબર અપ ટી આલ્ફા સ્ક્વેર ડી ટી સ્ક્વેર, જ્યાં આલ્ફા સ્ક્વેર બરાબર કે અપન એસ સ્ક્વેર, જ્યાં કે શું હોય ઉષ્મા વાહકતા હે, એસ વિશિષ્ટ ઉષ્મા હે, રો ઘનતા દર્શાવે। આવું સમીકરણ તરલ મિકેનિક્સમાં પણ તમને જોવા મળશે। એના પછી એક ઉદાહરણ બીજું હોય કે સમીકરણ નંબર જે 6 આપેલું આપણને, આ જે સમીકરણ નંબર 6 જેવા સ્વરૂપનું સમીકરણ વાયુના વિસ્તરણમાં પણ મેળવી શકાય। જો વાયુની ઘનતા રો હોય તો ડી રો બાય ડી ટી બરાબર ડેલ્ટા, પેલામાં નેબલા તો એમાં શું આવશે, ડી આવે, કેવાય ડી, ડેલ્ટાની ડી, ડી એટલે વિસ્તરણ અંકે, નેબલા સ્ક્વેર રો આરથી। જો વાયુનું સ્થાયી અવસ્થા હોય તો સમીકરણ 7 પરથી તમને સ્થાયી અવસ્થા હોય ત્યારે આવું ઇક્વેશન લાપ્લાસ ઇક્વેશન મળશે, પરંતુ જો સમય પર આધારિત હોય તો નીચે પ્રમાણે મળે। સમય પર આધારિત તો આ રીતના એનું ચેન્જિંગ, સમય સાથે કઈ રીતના ફેરફાર, ચાર ઘાતાંકીય ફેરફાર થાય એ સમીકરણ 8 દર્શાવે। અને વિકલ સમીકરણના સ્વરૂપમાં હોય, વિકલ સ્વરૂપમાં, તો એ નીચે પ્રમાણે લખે, કયા સ્વરૂપમાં હોય એ પ્રમાણે લખવાનું। ધારો કે સમીકરણ 9 જેવું સ્વરૂપ એ હેલ્મ હોલ્ટેજ વિધેય તરીકે ઓળખવામાં આવે, પેલું લાપ્લાસે આ હેલ્મ હોલ્ટેજ સમીકરણ કહેવાય। ભૌતિકશાસ્ત્રની જુદી જુદી શાખામાં આ બધા ઇક્વેશનોનું સોલ્યુશન કરવાનું આવે છે। ઓકે, પછી હવે જો ચોથું એ ક્વોન્ટમ મિકેનિક્સમાં, તો કે ક્વોન્ટમ મિકેનિક્સમાં કોઈ તંત્રની અવસ્થા રજૂ કરવા માટે રજૂ થતું કોમ્પ્લેક્સ વેવ ફંક્શન ફાઈ ઓફ આર ને શ્રોનિંજર સમીકરણનું પાલન કરે છે। જો આવો કોઈ પણ વિસ્થિતિમાનમાં ગતિ કરતો હોય તો તેનું વિકલ સમીકરણ નીચે પ્રમાણે મળે, એટલે માઇનસ એચ કટ સ્ક્વેર ઓપન 2m નેબલા સ્ક્વેર ફાઈ ઓફ આર વત્તા વી ફાઈ ઓફ આર બરાબર ઈ સાઈ ઓફ ફાઈ ઓફ આર, તો જ્યાં ઈ એ કણની ઉર્જા દર્શાવે, એમ એ કણનું દળ દર્શાવે, એચ કટ બરાબર એચ અપન 2π, સમીકરણ નંબર 10। તો આ સમીકરણ 10 નીચે પ્રમાણે પણ લખી શકાય, તો આ જે એચ કટ 2m અપન એચ કટ સ્ક્વેર વડે ગુણી દો આખા ઇક્વેશનને, 2m અપન એચ કટ સ્ક્વેર માઇનસ હો માઇનસ 2m અપન એચ કટ સ્ક્વેર આખા સમીકરણ નંબર 10 ગુણો, એટલે તમને નીચેનું સમીકરણ મળી જશે। અને આ કે સ્ક્વેર કેના બરાબર લખ્યું, તો મેં 2m ઈ અપન એચ કટ સ્ક્વેર બીજા ટર્મમાં ત્યારે ગુણશો, એટલે તમને આવું ટર્મ આવશે 2m ઈ અપન એચ કટ સ્ક્વેર, એની જગ્યાએ કે સ્ક્વેર લખી દો। ઓકે, અને વી વાળું પદ છે આ બાજુ લઈને ગયા, એટલે મુક્ત અવકાશમાં રહેલ કણ માટે જો વી બરાબર 0 હોય, મુક્ત અવકાશમાં રહેલ કણ માટે, તો એના માટે નેબલા સ્ક્વેર વત્તા કે સ્ક્વેર ફાઈ ઓફ આર બરાબર શું થશે, 0, જો પોટેન્શિયલ વિસ્તરીમાં 0 હોય ત્યારે આપણે હેલ્મ હોલ્ટેજ સમીકરણ મળશે। કે એના પછી આવે પોઇઝન ઇક્વેશન, તો કે નીચે પ્રમાણે વ્યાખ્યાયિત થાય પોઇઝન ઇક્વેશન, એમાં શું લાપ્લાસમાં શું હોય ખબર, એનો વીજભાર કેવો હોય, 0 હોય। ઓકે, પણ આમાં વીજભાર 0 હોતો
નથી એટલે નેબલા સ્ક્વેર ફાઈવ આર બરાબર માઇનસ ફોર વાય રો એટલે વીજભાર ઘનતા ઉપર ડિપેન્ડેન્ટ ઇક્વેશન છે. ઓકે, તો જો આ સમીકરણમાં સમયનું પદ ઉમેરવામાં આવે તો તે નીચે પ્રમાણે દર્શાવવામાં આવે. જો અહીંયા સમયનું પદ એટલે માઇનસ સી સ્ક્વેર અપન ડી સ્ક્વેર વાળું એક પદ વધારાનું એડ થઈ ગયું. ઓકે, અદિશ અને સદિશનું કોમ્બિનેશન જોવા મળશે પછી. તો અહીંયા જો વિદ્યુત પ્રવાહ ઘનતા જોવા મળે છે, કયું રોની જગ્યાએ પ્રવાહ ઘનતા. ઓકે, એટલે એનું ટીની સાપેક્ષ તમે એકવાર વિકલન કહો તો પણ ચાલે. તો જે આ જે ઇક્વેશન ઉપરનું આપણને મળ્યું નેબલા સ્ક્વેર માઇનસ વન અપન સી સ્ક્વેર ડી અપન ડી ટી સ્ક્વેર એ આ સદિશ માટે આવે, પેલું ઉપરનું અદિશ માટે. ઓકે, તો જે ભૌતિકશાસ્ત્રની જુદી જુદી શાખાઓમાં અને જુદી જુદી પરિસ્થિતિમાં મળી આવતા વિકલ સમીકરણો છે. તો આ બધા વિકલ સમીકરણની વાત કરી, એના પછી આપણને જો સેપરેશન ઓફ હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન ઇન કેલ્ક્યુલેશન કોઓર્ડિનેટેડ કે હેલ્મહોલ્ટ્ઝ સમીકરણનું કાર્ટેશિયન યામોમાં વિભાજન મેળવો. એટલે કે આ જે આપણે હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન હતું નેબલા સ્ક્વેર વત્તા કે સ્ક્વેર ફાઇવ ઓફ આર બરાબર શૂન્ય, તો આ જે હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન છે એના અંદર આપણે સેપરેશન મેથડનો ઉપયોગ કર્યો. તેના વેરિએબલ એક્સ વાય ઝેડ આપણે કાર્ટેશિયન કોઓર્ડિનેટ માટે વાત કરી, તો કોઈપણ યા પદ્ધતિમાં તો એના અલગ અલગ આપણે વેલ્યુ કરસ્પોન્ડિંગ મેજરમેન્ટ એક્સને કરસ્પોન્ડિંગ કઈ રીતના ચેન્જિંગ થાય, વાયને કરસ્પોન્ડિંગ કઈ રીતના ચેન્જિંગ થાય અને ઝેડને કરસ્પોન્ડિંગ કઈ રીતના ચેન્જિંગ થાય. તો એના માટે આપણે શરૂઆતમાં એક હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન લઈ લઈએ અને ઇક્વેશન નંબર એક આપી દો. કાર્ટેશિયન યામ પદ્ધતિમાં નેબલા સ્ક્વેર શું થાય, ડી સ્ક્વેર અપન ડી એક્સ સ્ક્વેર ભાગ્યા વત્તા ડી સ્ક્વેર અપન ડી વાય સ્ક્વેર વત્તા ડી સ્ક્વેર અપન ડી ઝેડ સ્ક્વેર. અને નેબલા સ્ક્વેરની કિંમત સમીકરણ એકમાં મૂકી દો તો શું થશે, ડી સ્ક્વેર અપન ડી એક્સ સ્ક્વેર વત્તા ડી સ્ક્વેર અપન ડી વાય સ્ક્વેર વત્તા ડી સ્ક્વેર અપન ડી ઝેડ સ્ક્વેર વત્તા કે સ્ક્વેર યુ ઓફ આર બરાબર શૂન્ય, સમીકરણ નંબર બે. ઓકે, હવે ધારો કે યુ ઓફ આર બરાબર આપણે એક્સ વાય અને ઝેડ ને કરસ્પોન્ડિંગ આપણે ત્રણ વેરિયેબલ લઈએ, વિધેય લઈએ યુ ઓફ આરની જગ્યાએ. ત્રણ વિધેયનું કોમ્બિનેશન યુ ઓફ આર દર્શાવે. એક તો એક્સ ઓફ એક્સ સ્મોલ એક્સ ઉપર કેપિટલ એક્સ ડિપેન્ડેન્ટ વિધેય લીધું, સ્મોલ વાયને ડિપેન્ડેન્ટ કેપિટલ વાય વિધેય લીધું અને ઝેડને કરસ્પોન્ડિંગ આપણે કેપિટલ ઝેડ વિધેય લીધું. ઓકે, તો એક્સ વાય ઝેડ ઉપર કોમ્બિનેશનથી આપણે યુ અહીંયા મળે. તો સમીકરણ નંબર ત્રણ, તો સમીકરણ ત્રણની કિંમત પણ અહીંયા મૂકી દઈએ. તો અહીંયા કેપિટલ એક્સ એ સ્મોલ એક્સ ઉપર ડિપેન્ડન્ટ છે, બીજા કોઈ ઉપર ડિપેન્ડન્ટ નથી. કેપિટલ વાય એ ઓનલી ફોર વાય ઉપર ડિપેન્ડન્ટ છે અને એ જ રીતના કેપિટલ ઝેડ એ ઝેડ પર જ ડિપેન્ડન્ટ વિધાય છે. ઓકે, તો સમીકરણ ત્રણની કિંમત સમીકરણ બેમાં મૂકીએ તો ડી સ્ક્વેર અપન ડી એક્સ સ્ક્વેર વત્તા ડી સ્ક્વેર અપન ડી વાય સ્ક્વેર વત્તા ડી સ્ક્વેર અપન ડી ઝેડ સ્ક્વેર વત્તા સ્ક્વેર કે સ્ક્વેર અને કૌંસ બાર આપણે એક્સ વાય ઝેડ ત્રણ વિધેય લખાય યુની જગ્યાએ. ઓકે, તો ડી સ્ક્વેર અપન ડી એક્સ સ્ક્વેર એક્સ વાય ઝેડ યુને આપણે અંદર ગુણી નાખ્યા તો એક્સ વાય ઝેડ અંદર ગુણાનું. એ રીતના ડી સ્ક્વેર અપન ડી વાય સ્ક્વેરની નજીકમાં પણ એક્સ વાય ઝેડ જશે, ડી સ્ક્વેર અપન ડી ઝેડ સ્ક્વેરની નજીકમાં એક્સ વાય ઝેડ જશે અને કે સ્ક્વેર એક્સ વાય ઝેડ બરાબર શૂન્ય. તો અહીંયા જો પહેલું આપણે વિકલન લઈએ તો પહેલાંમાં ડી સ્ક્વેર અપન ડી એક્સ સ્ક્વેર એક્સની સાપેક્ષે તો વાય ઝેડ એ ઓનલી પર વાય અને ઝેડ ઉપર જ છે એટલે એ બંને અચળ થઈ ગયા બહાર આવશે. ડી સ્ક્વેર અપન ડી એક્સ સ્ક્વેર થયું, ઉપરના જે એક્સ એ કેપિટલ એક્સ લખવાના, નીચેના એક્સ એ સ્મોલ લખવાના, આટલો થોડો તફાવત લખવામાં રાખવાનો. અહીંયા સ્મોલ સ્મોલ એ બંનેમાં એક જેવા લખાઈ ગયા એટલે તમે ઉપર કેપિટલ જ લખો, વિધેય કેપિટલથી લખજો, પેલો વેરિયેબલ તમારે સ્મોલમાં લખવાનો. ઓકે, વત્તા એક્સ ઝેડ ડી સ્ક્વેર વાય અપન ડી વાય સ્ક્વેર વત્તા એક્સ વાય ડી ઝેડ સ્ક્વેર અપન ડી ઝેડ સ્ક્વેર વત્તા કે સ્ક્વેર એક્સ વાય ઝેડ બરાબર શૂન્ય. તો આ સમીકરણના દરેક પદને એક્સ વાય ઝેડ વડે ભાગી દો તો તમે પહેલા પદને એક્સ વાય ઝેડ વડે વાય ઝેડ જતું રહેશે, એક્સ વર્સે વન અપન એક્સ ડી એક્સ સ્ક્વેર અપન ડી એક્સ સ્ક્વેર વત્તા વન અપન વાય ડી વાય સ્ક્વેર અપન ડી વાય સ્ક્વેર વત્તા વન અપન ઝેડ. એટલે આ જે કેપિટલ ઝેડ એ વિધાય છે એટલું થોડું યાદ, આ બંને તમે અલગ નહીં દર્શાવો તો પરીક્ષામાં તમારો માર્ક્સ કટ થઈ શકે. એટલે આમાં અહીંયા મારે લખવામાં ભૂલ થઈ હોય તો થોડું કોઓપરેટ કરજો. ઓકે, છેલ્લામાં વત્તા કે સ્ક્વેર બરાબર શૂન્ય, સમીકરણ નંબર ચાર મળશે તમને. હવે આ સમીકરણ નંબર ચાર મળે એમાં સમીકરણની ફેર ગોઠવણી કરતા એટલે શું કરવાનું, એક્સવાળું આ જે ટર્મ એ કોઈ ઉપર ડિપેન્ડન્ટ નથી એટલે આ બાજુ લઈને ગયા આપણે,
तो ત્યાં શું થશે માઇનસ વન અપન એક્સ ડી એક્સ સ્ક્વેર અપન ડી એક્સ સ્ક્વેર આપણે અલગ પડી ગયું. તો જો આ ઇક્વેશન નંબર 5 જોઈ લો તો આ સમીકરણની જમણી બાજુ એ માત્ર ચલ એક્સ પર જ આધારિત છે જ્યારે તેની ડાબી બાજુ એક્સથી સ્વતંત્ર છે. તેથી સમીકરણ 4 માટે એક જ એવો અચળાંક ધારી શકાય કે જે બંને બાજુ માટે કેવો હોવો જોઈએ, સમાન અને સામાન્ય હોવો જોઈએ. સમાન અને સામાન્ય હોવો જોઈએ ક્યારે? જ્યારે એક બાજુના વેરિયેબલ બીજીથી સ્વતંત્ર હોય. ઓકે, તો ધારો કે માઇનસ વન અપન કેપિટલ એક્સ ડી એક્સ સ્ક્વેર અપન ડી એક્સ સ્ક્વેર બરાબર લેમડા વન. તો ડી એક્સ સ્ક્વેર અપન ડી એક્સ સ્ક્વેર બરાબર લેમડા વન માઇનસ લેમડા વન એક્સ, એટલે પેલા લેમડા વનને આ બાજુ લાવશે એટલે પ્લસ થઈ, એટલે સમીકરણ નંબર કેપિટલ એક્સ મળશે. આ તમારે આ જે ઇક્વલન આંશિક વિકલનમાં આવશે, અહીંયા પૂર્ણ વિકલન નહીં આવે, અહીંયા આંશિક વિકલન આવશે. સમીકરણ 4 એ સમીકરણ 5 સુધી તમારે આંશિક વિકલન જ આવશે. વિકલન પૂર્ણ વિકલન અહીંયાથી જ લખવાનું ચાલુ કરવાનું, સમીકરણ નંબર 6થી ચાલુ કરવાનું. પરંતુ જ્યાં સુધી તમે સ્વતંત્ર ન થાય ત્યાં સુધી તમે એનું પૂર્ણ વિકલન લખી શકશો નહીં, એટલે એના આંશિક વિકલન સ્વરૂપમાં જ લખવાનું. તો અહીંયા જે આ ડી દર્શાવે સમીકરણ 4 અને 5માં, જો સમીકરણ 4 અને 5માં જે ડી દર્શાવે એ ઉપરના જે ડી પ્રમાણે લખવાનું. ઓકે, આંશિક વિકલનનું સિમ્બોલ આ ઉપર જે વિકલન છે ને, આ ઉપરના બે સમીકરણ એમાં જે વિકલન દર્શાવેલું એ સ્વરૂપે અહીંયા પણ ડી લખવાનો, કારણ કે એ પૂર્ણ વિકલનનું સ્વરૂપ નથી પરંતુ આંશિક વિકલનનું. અહીંયા લખવામાં થોડી ભૂલ થઈ છે ને, થોડું સુધારી લેજો. ઓકે, એના પછી આપણે ક્યારથી પૂર્ણ વિકલન લખવાનું ચાલુ કરો, એટલું યાદ રાખવાનું જ્યારે આ નવો અચળાંક સપોઝ થાય ત્યાંથી જ આપણે પૂર્ણ વિકલન લખાશે, ત્યાં સુધી પૂર્ણ વિકલન લખાશે નહીં. ઓકે, એ જ રીતના તમે લેમડા વનની કિંમત ત્યાં મૂકી દો સમીકરણ 5માં, પણ આ સમીકરણ 5માં મૂકશો વાત સાચી, પણ આ જે પદ હશે હજુ સુધી કેવું હશે, આંશિક વિકલનનું જ હશે, વાય અને ઝેડનું. વાયને તમે બાજુ લઈ જજો, પછી આ પણ આ જે સમીકરણ 7 લખ્યા ને બધા આ બંને આંશિક વિકલનમાં જ લખવાનું, પૂર્ણ વિકલન આવશે નહીં. એ લખવામાં થોડી મિસ્ટેક કરી એ લખવા, એટલે આ જે સમીકરણ 7 હતું એની જો એની પણ જમણી બાજુ માત્ર વાય પર આધારિત છે જ્યારે ડાબી બાજુ વાયથી સ્વતંત્ર છે. તેથી સમીકરણ 7ને ત્યારે સાચું બનાવવા માટે એના માટે સમાન અને સામાન્ય અચળાંક એક નવો લેવો પડશે. એથી આ જે આંશિક વિકલન લખ્યું હોય ને તમે સમીકરણ 8 એને પૂર્ણ વિકલન બસ અહીંથી કરવાનું, પૂર્ણ વિકલન પહેલથી પૂર્ણ વિકલન સ્વરૂપમાં લખાશે નહીં. ઓકે, એટલે ડી સ્ક્વેર વાય પણ ડી વાય સ્ક્વેર બરાબર, કારણ કે તમે પહેલાં તમે ત્રણ વેરિયેબલ ઉપર ડિપેન્ડેન્ટ, અહીંથી તમારે સ્વતંત્ર થઈ જાય એટલા માટે, એટલે ડી સ્ક્વેર વાય પણ ડી વાય સ્ક્વેર બરાબર લેમડા 2 લઈને આપણે એનું વિકલન સમીકરણ મેજર કર્યું. તો હવે સમીકરણ 7માં આ કિંમત મૂકી દો કેપિટલ એ અને બીની, લેમડા 1 ને લેમડા 2, તો તમને ઓનલી ફોર ઝેડ ઉપર ડિપેન્ડેન્ટ. અહીંથી તમે હવે કેપિટલમાં લખશો તો ચાલશે, કારણ કે ઓનલી ફોર ઝેડ જ છે. શું છે? ઝેડ, એટલે આ અપૂર્ણ વિકલનમાં જ લખશો તો ચાલશે. સમીકરણ સી લેખ, સમીકરણ એ બી સી આપણે ત્રણ સમીકરણ, ત્રણ સ્વતંત્ર ચલને કરસ્પોન્ડિંગ આપણે ત્રણ ઇક્વેશન અહીંયા મેળવ્યા. કે આ ત્રણે ત્રણ સમીકરણ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણને આધારિત આંશિક વિકલનવાળા સમીકરણ હતા, એની જગ્યાએ આપણે પૂર્ણ વિકલનવાળા સમીકરણ તેમજ સ્વતંત્ર ચલવાળા સમીકરણ મેજર કરીએ. અહીં આપણે કેપિટલ લેમડા 1 અને લેમડા 2 બંને સ્વતંત્ર ચલો છે, જ્યારે લેમડા 3 માઇનસ લેમડા 1 અને લેમડા 2 ઉપર આધારિત છે. લેમડા 3 એ લેમડા 1 અને લેમડા 2 3 ઉપર આધારિત. જો લેમડા 3 શેના બરાબર આપણે લીધા, લેમડા 3 બરાબર લેમડા 1 વત્તા લેમડા 2 માઇનસ કે સ્ક્વેર, એટલે કે સ્ક્વેર માઇનસ લેમડા 1 માઇનસ લેમડા 2 બરાબર લેમડા 3 આપણે સપોઝ કરેલા, જો જ્યાં લેમડા 3 બરાબર કે સ્ક્વેર માઇનસ લેમડા 1 માઇનસ લેમડા 2. ઓકે, તો એના પછી આપણે આ જે હેલ્મહોલ્ટ્ઝ માટે કર્યું તો એ હવે સ્પેરિકલ પોલાર કોઓર્ડિનેટ માટે કરવાનું. હેલ્મહોલ્ટ્ઝનું સ્પેરિકલ પોલાર કોઓર્ડિનેટ એટલે નેબલા સ્ક્વેરની ખાલી કિંમત અહીંયા બદલાશે. પેલામાં એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને ઝેડ સ્ક્વેર હતું, એને કરસ્પોન્ડિંગ અહીંયા આર થીટા અને ફાય થશે. શું થશે? આર થીટા અને ફાય. એટલે કે જો તમારે આના અંદર હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન લખેલું જ છે જોઈ લો, તો એમાં આ
नेबला स्क्वेर बराबर शू थे वन अपन आर स्क्वेर डी अपन डी आर कौंस में आर स्क्वेर डी अपन डी आर वत्ता वन अपन आर स्क्वेर साइन थीटा डी अपन डी थीटा साइन थीटा डी अपन डी थीटा वत्ता आर स्क्वेर साइन स्क्वेर थीटा इंटू डी स्क्वेर अपन डी फाइव स्क्वेर आओ अपने नेबला स्क्वेर अहीं मळशे कार्टेशियन स्फेरिकल पोलर कोओर्डिनेट माटे। ओके एटले आ जे समीकरण बे आपणने मळ्युं ए समीकरण आपणे क्यूँ विधेय दर्शावे एक लाप्लासियन कारक दर्शावे ए आर थीटा फाइव मैं पेला में जम डी डी स्क्वेर अपन डी एक्स स्क्वेर वत्ता डी स्क्वेर अपन डी वाई स्क्वेर वत्ता डी स्क्वेर अपन डी जेड स्क्वेर तो रीतना अँ अपने इक्वेशन आ इक्वेशन तुम याद रखवा है। ओके ए रीतना तब सिलिंड्रिकल मैट आशे ए आर फाइव जेड आशे ए आर फाइव जेड आर थीटा फाइव है तो आ नेबला स्क्वेर की किमत समीकरण बेनी किमत समीकरण एक में मूकी दो। जो अँ विकलन तेरे आंशिक विकलन ज दर्शावना ज्या सुधी सेपरेशन में नवो अचळांक सपोज कर न लखो त्या सुधी आंशिक विकलन ज लखवा याद रखवा मगज में अँ जो वन अपन आर स्क्वेर डी स्क्वेर अपन डी आर स्क्वेर अपने जे तो एम नेबला स्क्वेर लख इंटू यू आर लख बराबर शून्य ए समीकरण त्रण मळ्यो। हवे जो धारो कि कोई विधेय आर ऑफ आर कि आर ने करस्पोंडिंग आर विधेय कैपिटल आर ली आर लीधो थीटा ने करस्पोंडिंग कैपिटल थीटा लीधो अने फाय ने करस्पोंडिंग कैपिटल फाय एटले फाय नी उपर नीचे बे लीटा दोर दीजो एटले आ फाय थोड़ो अलग पड़शे। ओके आर थीटा ने फाय त्रण आया वेरिएबल यू ऑफ आर बराबर ए त्रण पेला में एक्स वाई जेड लीजिए नहीं आर थीटा फाय कैपिटल लेवाना। ओके तो आर थीटा फाय लेशो पछे आने शू करवानुं अंदर गुणी देवानुं शू करवानुं अंदर गुणी दो पेला में जेम कर्युं तो ए रीतना। ओके तो एना अंदर पण तमारे थीटा फाय ए करस्पोंडिंग इक्वेशन आवशे पछे तमे शू कर्युं तो एक्स वाई जेड वडे भागी दीधो तो ए रीतना अहीं पण एक्स वाई जेड वडे आर थीटा फाय वडे भागी देवानो आर थीटा फाय वडे भागशो एटले समीकरण नंबर तमने पांच मळशे। आजना समी आजना आपणे आ लेक्चर में अत्यार सुधी अहीं ज राखी बाकीनो आपणे नेक्स्ट लेक्चर में जोईशुं। ओके करशुं मेथेमेटिकल स्टेप में करशुं खबर न पड़े तो मने जाण करजो।